ભગવાનના સમવસરણમાં જ્યારે આ બધા જાય ને, ઉંદર બિલાડીની બાજુમાં જઈને બેઠો હોય પણ એને ડર ના, પ્રભુના સમવસરણની અંદર સાપ અને નોળીઓ બાજુ બાજુમાં ઉભા હોય. કુવલય માળામાં બહુ અદભુત વર્ણન છે, વાઘ અને બકરી એકબીજાની સાથે ગેલ કરે છે. આવનારાને લાગે કે આ ભગવાનનું સમવસરણ હોય તો જ આવું પોસિબલ છે, નથી નહીં તો ઇમ્પોસિબલ છે. ભગવાનના સમવસરણમાં સાસુ અને વહુ બંને બાજુ બાજુમાં બેસે, અમારા પ્રવચનમાં બેઉ દૂર દૂર બેસતા હોય. આ પ્રભુનો પ્રભાવ છે. કોઈ પણ પ્રકારના વેર હોય, આ દુનિયામાં ત્રણ જ મુખ્ય કારણ છે ઝઘડાના, વેરના. કયા? જળ, જમીન, જોર. ત્રણે કજિયાના, આ ત્રણે કજિયાને શાંત કરી દે એવા પરમાત્મા છે. કારણ કે પોતાના જીવનમાંથી એમણે કાયમ માટે કજિયા ક્લેશ અને કંકાસને દૂર કરી દીધા. એ પરમાત્મા જ્યાં પગ મૂકે ત્યાં કજિયા ક્લેશ અને કંકાસ ઉભા ક્યાં કરી છે? આ એ પરમાત્મા છે. વિહાર કરતા કરતા જ્યારે ખેતરોની બાજુમાંથી પસાર થતા હોય, તીડનો ઉપદ્રવ હોય, ગામડામાં રહ્યા હોય તો તમને ખબર હશે, તીડના ટોળે ટોળા ઉતરીને બધો પાક ખાઈ જાય. ઉંદર, પોપટ આ બધા પાકને ખાઈ જનારા તત્વો છે. ભગવાન જયારે પધારે, જો આ ટોળા બધા ઉડવા માંડ્યા, આ ટોળા ટોળા ઉડવા માંડ્યા છે. ઉંદરડા નીચે છે, નાશભાગ કરવા માંડ્યા છે. આ પ્રભુનો પ્રભાવ છે, કોઈ ટકી ન શકે. અને ઈતિ કહેવાય, ઈતિ નામનો ઉપદ્રવ પણ દૂર થઈ જાય છે. અને પછી તેનું પિક્ચર જુઓ, તમે શું લખ્યું છે, મહામારી અભા. આ એક પિક્ચર બનાવવા માટે પેન્ટર, અમારા આર્ટિસ્ટે નેટની ઉપર કલાકો બગાડ્યા, કારણ કે એને સ્મશાન જેવું વાતાવરણ જોઈતું હતું. આ ઉપરનું જે વાતાવરણ સ્મશાનનું છે, નીચેનું વાતાવરણ પ્રસન્નતાનું છે. ઉપર મારી મરકી અને પ્લેગનો ઉપદ્રવ જ્યારે સામૂહિક આવે ત્યારે શું સ્થિતિ થાય. આ ગ્રીસ દેશનું વર્ષો જૂનું, સેંકડો વર્ષો જૂનું પિક્ચર એ મળ્યું, એના આધારે પેઇન્ટ કર્યું. અને એની નીચે જુઓ તમે, રંગ ગુલાબી, ભગવાન પધાર્યા, વાતાવરણમાં મધુરતા અને પ્રસન્નતા. તો વાત એ છે, ભગવાન જે ગામમાં પ્રવેશ કરે, ગામમાં મારી અને મરકીનો ઉપદ્રવ હોય, સામૂહિક લોકોના સબના મરદાઓ પડ્યા હોય, પણ પ્રભુ પધારે એ મારી અને મરકીને પણ દૂર થવું પડે છે. શાસ્ત્રમાં ત્યાં સુધી લખ્યું છે. આ તો સાક્ષાત પરમાત્મા પધાર્યા છે. પરમાત્મા નહીં, પરમાત્માની પ્રતિમા પણ જો તમારા ઘરમાં આવે ને, તમારા ઘરમાંથી મારી મરકીને પ્લેગનો ઉપદ્રવ દૂર થઈ જાય. પૌંચર્યમ નામના ગ્રંથની અંદર રામાયણના સમયની એક ઘટના આપી છે. રામાયણમાં રામચંદ્રજીનો સૌથી નાનો ભાઈ છે શત્રુઘ્ન, અને શત્રુઘ્ન મથુરાનો રાજા, અને મથુરાની અંદર એક વખત મારીનો ઉપદ્રવ થયો. અને એ ઉપદ્રવ વખતે સાત મહાત્માઓ ત્યાં પધાર્યા છે, સાત ભાઈઓ છે. મેં તમને એકવાર સ્ટોરી કીધી, સાત સાધુ આકાશમાં. આ સાત ભાઈઓ પધારે અને શત્રુઘ્ન એમને વંદન કરીને પૂછે છે અને દૂર કરવાનો કોઈ રસ્તો. ત્યારે મહાત્માએ કીધું, મથુરાના ઘર ઘરની અંદર એક અંગુષ્ટ પ્રમાણ મૂર્તિ જો રાખવામાં આવશે ને, તો આ મારી ધૂમ દબાવીને ભાગી જશે. ઘર ઘરની અંદર ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી, અને એ દિવસથી મારીનો ઉપદ્રવ મથુરામાંથી ચાલ્યો. ચલો, આ તો મુનિસુરત ભગવાનના સમયની વાત છે, 11 લાખ વર્ષ પહેલા. 2200 વર્ષ પહેલાની ઘટના કહું તમને. માનદેવ સુરીશ્વરજી મહારાજ નાડોલની અંદર બિરાજમાન હતા, અને મેડતાના કોઈ ગામના લોકો આવીને કીધું, મહારાજ અમારા ગામની અંદર મારી મરકીનો ઉપદ્રવ બહુ વધી ગયો છે, એને દૂર કરવા માટે કંઈક રસ્તો કરો. મહારાજ ત્યાં ને ત્યાં એક સ્તોત્રની રચના કરી અને કીધું, આ સ્તોત્ર આપું છું, લઈ જાઓ, એનું પાણી તમારા ગામની અંદર છાંટજો, મારી ઊભી પૂંછડી એ ભાગી જશે. એ સ્તોત્ર એટલે બીજું કોઈ નહીં, પ્રતિક્રમણમાં સૌથી છેલ્લે જે બોલાય છે એ શાંતિમ શાંતિની. એમાં લખ્યું, સકલાતિશેષ કમહા સંપત્તિ સમન્વિતાય સસ્યાય ત્રૈલોક્ય પૂજિતાય ચ નમો નમઃ શાંતિને. સકલાતિશેષ એટલે શું? અતિશેષ એટલે જ અતિશય. સકલ અતિશયથી સમન્વિત યુક્ત સકલાતિશેષ કમહા સંપત્તિ સમન્વિતાય. આ 34 અતિશયની સંપત્તિથી જેઓ સમન્વિત છે,
અને ત્રૈલોક્યથી જે પૂજિત છે એવા શાંતિનાથ ભગવાનને મારા નમસ્કાર, અને શાંતિ સ્તોત્ર લઈને જેવા ગયા મારી જેનું નામ જેમના સ્તોત્ર વર્તમાન કાળની અંદર મારી અને મરકીને દૂર કરી શકે એ ખુદ પરમાત્મા જ્યારે પધારે ત્યારે ગામની અંદર મારી મરકી ક્યાંથી રહી શકે. પણ પ્રભુનો આ ચોથો અતિશય છે.